સન્નાન મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 એમાં ટીઆરએનએ દ્વારા જે જનીન સંકેતો કોષરસમાં આવેલા હોય એનું સ્થાનાંતરણ અથવા લાવવાનું કામ જે ટીઆરએનએ એમઆરએનએ ઉપર કરે છે એ ઘટના આપણે જોઈએ. સુસંપ્રતિની આપણે વાત કરીએ કે આપણે બાકી હતું કામ બહુ સિમ્પલ છે. ખાલી આકૃતિ દ્વારા સમજી લઈએ કે કોઈ પણ આ સેલ છે કેવી રીતે કામ કરે છે એ આપણે ખાલી જોવાનું છે. બહુ સિમ્પલ છે આકૃતિ, ખાલી સમજી લો. આ કોષ છે, આ કોષ કેન્દ્ર છે, આ કોષ રસ. ઓકે, કોષ રસ ની અંદર આવેલા છે. કોષ કેન્દ્ર માંથી કોષ રસ માં એમઆરએનએ માહિતી લઈ જાય. આપણે વાત કરી મેસેન્જર આરએનએ એવી રીતે અહીંયા આવે. આ જે ભાગ બને છે એ એમઆરએનએ છે, મેસેન્જર આરએનએ. હવે આ મેસેન્જર આરએનએ ઉપર અહીંયા એમિનો એસિડની ગોઠવણી, જનીન સંકેતોની ગોઠવણી બરોબર અહીંયાથી સ્ટાર્ટ થાય. બરોબર છે કે આ સ્થાન થયું એનું પ્રારંભિક સ્થાન થયું અને આ એનું સમાપ્તિ સ્થાન થયું, એન્ડ છે, અને આ એનું સ્ટાર્ટિંગ છે. હવે આ જે એમઆરએનએ ઉપર ગ્રહણ કરે અને એ આને સ્વીકાર ટ્રાન્સફર કરે. એ ટીઆરએનએ જે છે એ ટીઆરએનએ અહીંયા એમઆરએનએ ની ઉપર સૌથી પ્રથમ અહીંયા ઉઠવે એટલે શરૂઆત થાય પ્રારંભિક અવસ્થા. તો અહીંયા સૌથી પ્રથમ મિથિયોનિન જોડાય, એયુજી અહીંયા સૌથી પ્રથમ એટલે આ સ્ટાર્ટિંગ સિગ્નલ છે બરોબર. સ્ટાર્ટિંગ સંકેત કયો છે? એયુજી બરોબર, મિથિયોનિન છે એ સ્ટાર્ટ કરી આપે. ત્યાર પછી ક્રમશઃ એ આ પ્રકારે આગળ આગળ બીજા પછી બીજા ને લાવે અને અહીંયા ગોઠવે એયુસી, પછી ત્રીજાને લાવે અને અહીંયા ગોઠવે સીએસી. તો આ પ્રકારે સીએસી એયુસી આવી રીતે એક પછી એક એમિનો એસિડ જોડાતા જાય. એટલે એક એમિનો એસિડ અને બીજો એમિનો એસિડ આ બંને જે જોડાય એ પેપ્ટાઇડ બંધથી જોડાય છે. એવી રીતે એક સરંગ શૃંખલા બને છે, એ શૃંખલાને આપણે કહીએ છીએ પોલીપેપ્ટાઇડ. ઓકે, પણ એ માટે આ ટીઆરએનએ જે છે તો ટીઆરએનએ ની ઉપર પણ અહીંયા એના પ્રતિસંકેત હોય. કયા પ્રતિસંકેત? પ્રતિસંકેત એટલે ટીઆરએનએ જે છે તો ટીઆરએનએ ની ઉપર આને એયુજી લાવવો છે બરોબર. તો ટીઆરએનએ ઉપર શું હોવો જોઈએ? તો આ એયુજી જે છે બરોબર, તો આ એયુજી, તો આ આનો પ્રતિસંકેત કયો હોય? તો સામે યુ છે, એ છે તો યુ, અહીંયા એ અને અહીંયા જી છે બરોબર છે, તો અહીંયા સી હોય. તો આ યુએસી એ એનો શું થયો? પ્રતિસંકેત થયો. કોનો? ટીઆરએનએ. એટલે ટીઆરએનએ માં યુ છે તો એની સામે એ આવે, એ છે તો યુ આવે, સી છે તો જી આવે. એવી રીતે ટીઆરએનએ અહીંયા આવે, લઈ આવે. કોને? મિથિયોનિન. એટલે આ પ્રારંભિક સ્ટાર્ટિંગ સિગ્નલ છે અને ક્રમશઃ ત્યાર પછી બાકીના જે એમિનો એસિડ છે એ ક્રમશઃ આ પ્રકારે પેપ્ટાઇડ બંધથી જોડાઈ એક સરળ શૃંખલા બનાવે છે અને છેલ્લે આ શૃંખલાનો એન્ડ જે છે એ અહીંયા આપણે આગળ વાત કરી હતી યુ એ જી, યુ એ એ અને યુ જી એ. આ ત્રણ છે એ અહીંયા છેલ્લે જ્યારે આવે ટીઆરએનએ દ્વારા ત્યારે એ સમાપ્તિ સંકેત છે. અહીંયા પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. તો આ ટીઆરએનએ એ એમઆરએનએ ઉપર કેવી રીતે આ વિવિધ પ્રકારના એમિનો એસિડ છે એને એમઆરએનએ ઉપર ગોઠવવાનું કામ કરે છે
એ આપણે મિત્રો અહીંયા જોઈએ છેલ્લે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય બરોબર છે એટલે કે આ એમઆરએનએ જે છે એના ઉપરથી એ છૂટી પડી જાય છે શૃંખલા ઓકે તો આ પ્રકારે ટીઆરએનએ જે છે એ વિવિધ પ્રકારના એમિનો એસિડને એમઆરએનએ ઉપર આવી રીતે પોલીપેપ્ટાઇડની શૃંખલાનું નિર્માણ કરે છે બીજું કે અહીંયા આ પ્રારંભિક જે છે સ્ટાર્ટ બરોબર તો સ્ટાર્ટ કે જ્યાંથી થાય છે બરોબર તો સ્ટાર્ટિંગ સિગ્નલ સિગ્નલ છે અને આ અંતિમ છે તો ત્યાં આગળ પણ એ પહેલા પણ કેટલાક અહીંયા જનરેટ સંકેતો હોય છે બરોબર અહીંયા પણ હોય છે પણ એ સંકેતો જે છે એ કોઈ ભાષાંતર રહિત હોય છે બરોબર છે એને યુટીઆર તરીકે ઓળખવામાં આવે છે એટલે અનટ્રાન્સલેટેડ અનટ્રાન્સલેટેડ રિજિયન એટલે ભાષાંતર રહિત વિસ્તાર ભાષાંતર રહિત વિસ્તાર તો એવો અહીંયા હોય છે અને અહીંયા હોય છે જેને આપણે યુટીઆર તરીકે રિજિયન એટલે અનટ્રાન્સલેટેડ રિજિયન મતલબ કે ભાષાંતર રહિત વિસ્તાર આવેલો હોય છે આ કોઈ કામના નથી પણ આ ભાષાંતર રહિત વિસ્તાર જે છે એ કાર્યક્ષમ તાની જરૂર પડે ત્યારે આનો ઉપયોગ થતો હોય છે તો આ પ્રકારે મિત્રો અહીંયા ટીઆરએનએ જે છે એમઆરએનએ ઉપર કેવી રીતે સંકેત લાવે છે બરોબર ને પોલીપેપ્ટાઇડની શૃંખલાનું નિર્માણ થાય બરોબર પછી જ આપણે કહેવાય કે ભાઈ ભાષાંતર પ્રત્યાંગન એમિનો એસિડ બરોબર એમાંથી મેટાબોલિઝમ ક્રિયાઓ તો આવી રીતે આ પ્રોપર્ટી આખું સ્ટ્રક્ચર જે છે એ ટીઆરએનએ જે છે એ એમઆરએનએ ઉપર કેવી રીતે આ સંકેતો પહોંચાડે છે એ મિત્રો આપણે જોઈશું બહુ જ સિમ્પલ છે ભોગવાની વાત ના કરતા આ પ્રકારે આખું કોષ લેવાનું મગજમાં એમાં કોષ રહેશે એમાં વિવિધ પ્રકારના એમિનો એસિડ આપણે ગઈ વખત 64 જોયા હતા એ જ પ્રમાણે ટીઆરએનએ છે એનું કામ આપણને ખબર હોવી જોઈએ કે સાહેબ ટીઆરએનએ જે છે એ ટ્રાન્સફર આરએનએ તરીકે કામ કરે છે બરોબર એટલે વિવિધ પ્રકારના એમિનો એસિડ છે એમિનો એસિડને ટીઆરએનએ જોડે પોતાના પ્રતિસંકેત હોય એના કારણે આને ઓળખે વાંચે સમજે અને ટીઆરએનએ જે છે સ્થાનાંતર કરી અને એમઆરએનએ ઉપર ગોઠવે એમઆરએનએ ઉપર સૌથી પ્રથમ અહીંયા આવે છે મિથિયોનિન એટલે એ પ્રારંભિક સંકેત તરીકે મિથિયોનિન ઓળખાય ત્યાર પછી ક્રમશઃ બાકીના બધા જે છે 64 બરોબર છે એ બધા અહીંયા ઓળખાતા જાય અને ક્રમશઃ એટલે જરૂરિયાત પ્રમાણે એમાં આ પ્રકારે પોલીપેપ્ટાઇડ પેપ્ટાઇડનું નિર્માણ થાય બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ જોડાય એવા ઘણા બધા બંધ જોડાતા જાય એટલે લાંબી શૃંખલા બને અને પોલીપેપ્ટાઇડ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે અને એ શૃંખલા અહીંયા પૂરી થાય ત્યારે અહીંયા ઓર્થિન સંકેત જે છે આ જે છે ત્રણ આપ્યા એ કહેવાય કે ઓર્થિન સંકેત છે કોઈ કામમાં આવતા નથી તો અહીંયા પ્રક્રિયા એ પૂર્ણ થતી પાવું પડે છે હવે આ પ્રક્રિયા પૂર્ણ થાય પોલીપેપ્ટાઇડ શૃંખલા બની જાય પછી એમઆરએનએ પરથી છૂટી પડી જાય છે ઓકે અને શરૂઆતમાં આ પ્રારંભિક સંકેત અને આ સમાપ્તિ સંકેતની પહેલાં પણ અહીંયા કેટલાક એવા યુટીઆર આવેલા હોય છે એટલે ભાષાંતર રહિત વિસ્તાર આવેલો હોય છે કે જે કોઈ ભાષાંતરમાં ભાગ લેતો નથી પણ એ કાર્યક્ષમ ભાષાંતર કરવાનો હોય ત્યારે યુટીઆરનો ઉપયોગ થતો હોય છે તો આ પ્રકારે ટીઆરએનએ દ્વારા મેસેન્જર આરએનએ ઉપર વિવિધ પ્રકારના એમિનો એસિડની ગોઠવણી કેવી રીતે થાય છે એ આપણે અહીંયા સમજીએ ઓકે હવે આના પછીનો ટોપિક જે છે એટલે આમાંથી ટૂંકો પ્રશ્ન તમને પૂછાય ખાસ યાદ રાખજો મિત્રો કે આ એમઆરએનએ ઉપર સૌ પ્રથમ કયો એમિનો એસિડ કે સંકેત આવે છે તો મિથિયોનિન આવે એનો નામ છે એયુજી એટલે એનો પ્રતિસંકેત જે છે ટીઆરએનએ ઉપર એ અહીંયા એ છે તો અહીંયા યુ આવશે અહીંયા યુ છે તો અહીંયા એ આવશે અને અહીંયા જી છે તો સી આવશે તો આ પ્રતિસંકેત કયો બન્યો એસી તો આવી રીતે પણ પરીક્ષાની અંદર તમને પૂછાય પરીક્ષામાં કે ભાઈ આનો પ્રતિસંકેત આપો કેવો છે આપણને ખબર હોવી જોઈએ તો અહીંયા આપણે આટલું કામકાજ અહીંયા પૂરું કરીએ છીએ હવે પછી જે નેક્સ્ટ ટોપિક જે ચાલુ થવાનો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે લેક ઓપેરન જનિત અભિવ્યક્તિનું નિયમન તો થોડીક આપણે અભિવ્યક્તિનું નિયમન મિત્રો સમજી લઈએ પછી એની આકૃતિ જ ખાલી મગજમાં યાદ રાખવાની છે એટલે તમને ઓટોમેટિક એ વસ્તુ યાદ રહી જશે પણ અહીંયા ફરીથી હું તમને વાત કરેલું કે ભાઈ ટીઆરએનએ જે છે બરોબર એ ટીઆરએનએ કેવી રીતે અહીંયા લાવે છે એમઆરએનએ ઉપર વિવિધ સંકેતો એ આપણે અહીંયા જોયા
ओके तो आज ये काम से ए અહીંયા પૂરું કરીએ છે બરોબર ટૂંકા પ્રશ્નોમાં એક પહેલો પ્રશ્ન એક પ્રારંભિક સંકેતનું નામ આપો એટલે આપણને ખબર હોવી જોઈએ કે મિથિયોનિન છે અને સમાપ્તિ સંકેત ત્રણ છે UAA UAA અને UGA બરોબર આ જે છે એ ટર્મિનેશન અર્થિન સંકેત ઓપ્લેસ કોડન તરીકે ઓળખવામાં આવે છે બીજું કે UTR શું છે તો અનટ્રાન્સલેટેડ રિજિયન છે ભાષાંતર ન કરતો વિસ્તાર એને અનટ્રાન્સલેટેડ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો આ પ્રકારે અહીંયા ટીઆરએ પ્રતિ સંકેત એટલે શું એ પણ પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ કે ટીઆરએ ઉપર જે પ્રતિ સંકેત સામે હોય એના વિરુદ્ધનો આ પ્રકારે અહીંયા લઈને અહીંયા ગોઠવે બરોબર છે તો આ પ્રકારે અહીંયા આપણે ટીઆરએ દ્વારા એમઆરએનએ ઉપર એમએનએ સીની ગોઠવણી મિત્રો અહીંયા આપણે જોઈ છે બરોબર છે તો ચોપડીમાં આકૃતિ છે તો આકૃતિ આપણે પરીક્ષામાં દોરવાની આવતી નથી બરોબર રૂપ બતાવેલા છે અને બધું એ સમજવા માટે છે પણ બેઝિક આપણને આ ટાઈપથી જલ્દી ખબર પડે એટલે આપણે પેલી આકૃતિઓ જે છે એ આપણે ડ્રો નથી કરી ઓકે એક્ઝામમાં ડ્રો કરવાની આવવાની નથી જ ખાલી તમને ખબર હોવી જોઈએ થિયરી કે કેવી રીતે આવે છે એ અગત્યની વસ્તુ છે ઓકે હવે નેક્સ્ટ આપણો જે ટોપિક ચાલુ થવાનો છે પ્રજનન અભિવ્યક્તિનું નિયમન તો અહીંયા આપણે વાત કરીએ ને પ્રજનન અભિવ્યક્તિનું નિયમન કેવી રીતે થાય બરોબર તો અહીંયા જોઈએ આપણે તો પહેલા થોડી ચર્ચા છે એ સમજી લઈએ મિત્રો એ ધ્યાન આપો જનીન અભિવ્યક્તિનું નિયમન હવે આ જે વસ્તુ છે એ ખાસ કરીને સુકોષ કેન્દ્રીય સજીવો બરાબર એમાંય આને પ્રયોગ માટે જેકોબ અને મોનાડ નામના બે વૈજ્ઞાનિકો થઈ ગયા આને જનીન અભિવ્યક્તિનું નિયમન કોણ કરે છે બરાબર એ માટે એને ઈ કોલાઈ નામના બેક્ટેરિયા ઉપર આ પ્રયોગ કરેલો છે બરાબર તો એનું સંવર્ધન માધ્યમ તરીકે એને લેક્ટોઝ લીધેલું છે બરોબર ડાયસેક્રાઇડ છે ગ્લુકોઝ ગેલેક્ટેટનું નિર્માણ થાય એનું રૂપાંતરણ થાય એટલે બરાબર છે એક માધ્યમમાં એને લેક્ટોઝનો અભાવ દર્શાવ્યો છે બીજા માધ્યમમાં એને લેક્ટોઝ લીધેલા છે બરાબર છે પછી એમઆરએનએ તો આ જે ડીએનએના ખંડ જે છે એની અંદર આ ઘટના કેવી રીતે બને છે એ એને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે ઓકે તો લેક એટલે લેક્ટોઝ ઓપેરન્ટ એટલે કે બંધારણીય જનીન જે અંદર એક્સ વાય ઝેડ હોય કે ઝેડ વાય એ છે ઓપરેટર જનીન ઓ પ્રમોટર અને નિગ્રાહક પ્રોટીન આઈ બરાબર તો આ એના સિમ્બોલ છે એ આપણને એવડો આકૃતિ દ્વારા જોઈએ છીએ તો એક જ વસ્તુ છે કે સ્વિચ ઓફ અને સ્વિચ ઓન બરાબર છે એક બાજુ પ્રત્યાંકન થાય છે એક બાજુ પ્રત્યાંકન થતું નથી એટલે આ વસ્તુ આપણે મેઇન સમજવાની છે બરાબર છે તો એ નેક્સ્ટ ટાઈમે આપણે આકૃતિ દ્વારા આ વસ્તુ આપણે સમજી લઈશું હવે મિત્રો ખાસ ધ્યાન આપજો કે આ ચેપ્ટર જે છે અંતિમ તબક્કો છે આ ચેપ્ટરનો આ પૂરું થાય પછી આપણે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP એ જોવાનું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમાં જે એના HGPના જે લક્ષણો છે કારણો છે બરાબર છે એ વધારે પૂછાતા હોય છે અને ડીએનએ ફિંગરપ્રિન્ટ ગુના શોધવા માટે તો આવા સરસ મજાના પ્રશ્નો જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તમને અહીંયા ચર્ચા કરી દઈશું એટલે તમને આવડી જશે અને ખાલી યાદ જ રાખવાના છે બરોબર 7-8 લીટી ના હોય પણ એમાંથી 4 લીટી આપણને યાદ રહે તો આપણા 2 માર્ક્સ મળી જાય આપણને તો આ ચેપ્ટર જે છે અંતિમ તબક્કા ઉપર જઈ રહ્યું છે બરાબર આ ચેપ્ટર પૂરું થાય પછી મારા ચેપ્ટરોને બ્રેક આવશે બરાબર છે એટલે મુકેશભાઈના ચેપ્ટરો ચાલુ થશે બંને ક્લાસની અંદર ઓકે તો અને આપણો સિલેબસ 1-10 ચેપ્ટરનો છે બીજી યુનિટ ટેસ્ટ આવે ત્યાં સુધીનો એટલે આપણે બહુ જ વ્યવસ્થિત રીતે આ જેમ જે તૈયારી કરી હતી પહેલી એકમ કસોટી એવી રીતે બીજી પરીક્ષાની પણ આપણે પ્રિપરેશન કરીશું ઓકે તો અહીંયા લેક અને ઓપરલ થિયરી જે છે એ જેકોબ અને મોનાડ નામના વૈજ્ઞાનિકે આપેલી છે બરાબર હવે કે ભાઈ કેવી રીતે એમઆરએનનું પ્રત્યાંકન દ્વારા એ બંધારણને જનીન જે છે એમાંથી ઉત્સેચકોનું નિર્માણ થાય છે એકમાં થાય છે બીજામાં થતું નથી બરાબર છે તો એક નકારાત્મક છે એક હકારાત્મક પ્રક્રિયા છે એટલે કે અહીંયા ઉત્સેચકો કયા કયા બનશે બીટા ગેલેક્ટોસાઇડ છે પછી એ સામાથી બનશે પછી જોઈશું એવી રીતે વાયની અંદરથી કયો બને છે ઉત્સેચક તો આપણે કહીએ કે એમાં ટ્રાન્સ એસિટાઇલ છે બરાબર છે બીટા ગેલેક્ટોસાઇડ છે બરાબર પરમીએઝ છે તો આ પ્રકારે 3 ઉત્સેચકોનું નિર્માણ થશે અને એનું કામ શું છે એ આપણે જોઈશું બરાબર તો લેક્ટોઝના અભાવની અંદર થતી પ્રક્રિયા અને લેક્ટોઝની હાજરીમાં થતી પ્રક્રિયામાં બંનેમાં શું ભેદ છે એ આ લેક અને લેક ઓપરન્ટ થિયરી દ્વારા આપણે સમજીશું
बहुत सारो प्रश्न है। खाली बे आकृति अँ बराबर है, एक वस्तु के निष्क्रिय निग्रह और सक्रिय निग्रह बराबर है। एटले जो निग्रह प्रोटीन ये ऑपरेटर पर अवरोध नहीं करे तो एमआरएन निर्माण थे। एमआरएन निर्माण थाय बंधारण जनीन जी है बराबर एक जेड वाय अंदर उत्सेजको बने, उत्सेजको बने एट्ले प्रत्यांकन क्रिया थाय बरो भाषांतर थाय। जो निग्राह प्रोटीन जी है एनी साथ लेक्टोज एट एलोलेक्टोज बराबर ये जोड़ाई जाए एट्ले निष्क्रिय बनी जाए, ऑपरेटर पर जो अवरोध नहीं करे तो आ घटना बन स तो सक्रिय थे बराबर है, स्विच ऑन थे। ऑफ करव हो तो निग्राह से ऑपरेटर पर जोड़ाई जाए अवरोध कर सरएनए निर्माण थाय नहीं, एट्ले बंधारण जनीन जी है जेड वाय एनी अंदर उत्सेजको बने, उत्सेजको न बने एट्ले प्रत्यांतर के भाषांतर की क्रिया ना थाय, घटना ने स्विच ऑफ तरीके ओळखवामां आवे छे। तो आ बे वस्तु है, एक सक्रिय निष्क्रिय शब्द है, स्विच ऑन स्विच ऑफ शब्द है। ओके बहु सीम्पल है, नेक्स्ट टाइम अपने आकृति द्वारा आ वस्तु अपने जुशु। ओके हम प्रश्न ए टाइप है, अपने मिनिट पर कदाच 20 करता ओछी थी हे, पण हवे नेक्स्ट लेक्चरो जे आवशे एनी अंदर आखा टॉपिकना टॉपिक छे एटले ए कदाच 30-35 मिनिटना विडियो पण थाय मित्रो। ओके तो आपणे अत्यारे आटलू मेटर पूरी करीए छे, छताय आपणे फरीथी याद करी लईए कि टीआरएनए द्वारा एमआरएनए नो ऊपर एमिनो एसिडની ગોઠવણી આપણે આગળ જોઈ બરોબર છે। તો કેવી રીતે થાય, તો શરૂઆતનો સંકેત કયો કીધો તો મેં તમને મિથિયોનિન બરોબર પ્રારંભિક સંકેત છે, અને છેલ્લે સમાપ્તિ સંકેત ત્રણ યાદ રાખજો, યુએએ યુજીએ યુજીએ યુએએ અને યુએજી આ ત્રણ છે બરોબર છે, અને ટર્મિનેશન અર્થિંગ સંકેત તરીકે ઓળખવામાં આવે છે। એ ઉપરાંત એક કે એક એમિનો એસિડ બીજા એમિનો સાથે પેપ્ટાઇડ બનતી જોડાય એટલે લાંબી શૃંખલા એમિનો એસિડની બનતી જાય, એને આપણે કહેવાય પોલીપેપ્ટાઇડ શૃંખલા। એ શૃંખલા કમ્પ્લીટ બની જાય પછી અમારેથી છૂટી પડી જાય બરોબર, પાછી ફરીથી નવી સરથી ટીઆરએનએ કોષરસમાંથી વિવિધ એમિનો એસિડ એમઆરએનએ ઉપર ગોઠવશે। ઓકે પણ પ્રારંભિક સંકેત જે છે અને ટર્મિનેશન એની પહેલાં કેટલાક એવા યુટીઆર હોય છે જે ભાષાંતર રહિત વિસ્તાર બરોબર છે, કે જે કાર્યક્ષમ ભાષાંતરની અંદર ઉપયોગમાં આવે છે, બાકી ઉપયોગમાં આવતા નથી। તો એ આપણે ટીઆરએનએની વાત કરી કઈ રીતે બને છે બરોબર, અને પ્રતિસંકેત એટલે શું એ પણ તમને ખ્યાલ આપણે આપી દીધો કે ટીઆરએનએ ઉપર પ્રતિસંકેત કયો હોય તો કયો એમિનો એસિડ આપણે કોષરસમાંથી એમઆરએનએ ઉપર લઈ જઈ શકે। ઓકે અને હવે છેલ્લે આપણે વાત કરી કે ચેપોપ જનિત અભિવ્યક્તિ થાય છે નથી થતી બરોબર છે, એ આપણે સમજવા માટે ચેપોપ અને મોનોડ નામના વૈજ્ઞાનિકે લેક અને લેક ઓપરન બરોબર, લેક એટલે લેક્ટોઝ, ઓપરન એટલે બધા જ ઓપરેટર જનીન હોય, પછી નિગ્રાહક જનીન જનીન હોય, બંધારણ જનીન હોય, અને સામૂહિક રીતે ઓપરન તરીકે ઓળખવામાં આવે છે। તો આ વસ્તુ જે છે એમાં ખાલી મેં તમને મોટી મોટી મગજમાં થોડીક વાત નાખી કે એમાં લેક્ટોઝ યાદ રાખજો, ગ્લુકોઝ યાદ રાખજો, ગેલેક્ટોઝ યાદ રાખજો, બીટા ગેલેક્ટોસાઇડ યાદ રાખજો બરોબર છે, પછી કહેવાય કે ટ્રાન્સ એસિટાઇલ કોએન્ઝાઇમ યાદ રાખજો બરોબર, પછી બીજું કે બંધારણ જનીન જેડ વાય એ યાદ રાખવાના બરોબર, નિગ્રાહક પ્રોટીન યાદ રાખવાનું, લેક્ટોઝ એલોલેક્ટોઝ બરોબર છે, પ્રેરક દ્રવ્ય આઈ યાદ રાખશું, મેસિન પછી એમઆરએનએ પોલિમરેઝ યાદ રાખીશું, બસ આટલી વસ્તુ યાદ રાખો પછી એને આપણે ગોઠવી દઈશું। ઓકે તો અહીંયા આપણે આટલું કામકાજ અહીંયા પૂરું કરીએ છીએ। નેક્સ્ટ યરની અંદર આપણે જે ચાલુ છે કન્ટિન્યુ કે ભાઈ એ લેક અને ઓપરન થિયરી એ આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું। ઓકે ચાલો।